જય વંદે માતરમ. આજે આપણે લોકો ગાઈસ કરવાના છીએ ધોરણ 11 કોમર્સ ની અંદર આપણો જે બીજો ચેપ્ટર છે જેનું નામ છે દ્વિ વ્યવહારોની દ્વિ નોંધી, બરોબર છે, અને ખાતાના પ્રકારો. આ ચેપ્ટર ની અંદર આપણે લોકો અગાઉ શું ભણ્યા એ પેલું બહુ જરૂરી છે. તો અગાઉનો પહેલો ટોપિક આપણે ભણ્યા હતા આર્થિક વ્યવહાર ને બિન આર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહાર એટલે શું? તો કે જેમાં રોકડ આવતી હોય આપણા ધંધામાં, જે વ્યવહારને કારણે રોકડ આપણા ધંધામાંથી જાતી હોય, અને જે વ્યવહારને કારણે દેવાદાર અને લેણદારનો સંબંધ ઊભો થતો હોય એવા વ્યવહારને આપણે લોકો કહીએ છીએ આર્થિક વ્યવહાર. હે આલ્સ, ઓકે. તો વ્યવહાર તમે લોકો પહેલેથી સમજો કે જે વ્યવહારને કારણે ધંધામાં રોકડ આવતી હોય, જે વ્યવહારને કારણે ધંધામાંથી રોકડ જાતી હોય, અને જે વ્યવહારને કારણે દેવાદાર અને લેણદારના સંબંધ ઊભા થતા હોય એવા વ્યવહારને આપણે લોકો કેવા વ્યવહાર કહીએ છીએ ગાઈઝ? આર્થિક વ્યવહાર. એવા વ્યવહારને આપણે કેવા કહીએ છીએ? આર્થિક વ્યવહાર. હવે બિન આર્થિક વ્યવહાર એટલે શું? તો કે જે વ્યવહાર છે એ નાણાંના રૂપમાં માપી શકાતા નથી એવા વ્યવહારને આપણે બિન આર્થિક વ્યવહાર કહીએ છીએ. હવે માનો કે હું એમ કહું કે મેં 5000 પગાર ચૂકવ્યો, આર્થિક કે બિન આર્થિક? આર્થિક, કારણ કે રૂપિયા જઈને ચૂકવીએ. તો હું એમ કહું કે મને 10000 રૂપિયા કમિશન મળ્યું, આર્થિક કે બિન આર્થિક? આર્થિક, કારણ કે કમિશન રોકડેથી મળ્યું છે. હું એમ કહું કે મેં 50000 નો માલ અર્જુનને બાકીમાં વેચ્યો, ઉધાર વેચ્યો, શાખ પર વેચ્યો, તો નોન સેન્સ. આર્થિક, કારણ કે આજની તો કાલ મારે અર્જુન પાસે રૂપિયા માગવા તો પડશે ને, એ મારો દેવાદાર થઈ ગયો. કેવો વ્યવહાર? આર્થિક. હું એમ કહું કે મેં 20000 નો માલ અમરીશ પાસેથી ઉધાર ખરીદ્યો, કેવો વ્યવહાર? આર્થિક કે બિન આર્થિક? આર્થિક. શું કામ એને? કારણ કે મેં જેની પાસે ખરીદ્યો છે ને, મને આજ નહીં તો કાલે રૂપિયા દેવા પડશે. એટલે ભારત માતા કી જે, સૌથી પહેલાં તો વિચારો નહીં કે રોકડ આવે છે એટલે આર્થિક, રોકડ જાય છે તોય આર્થિક, અને દેવાદાર અને લેણદારના સંબંધ ઊભા થાય છે. શું થાય છે? ઊભા સંબંધ ઊભા થાય છે તો પણ કેવો વ્યવહાર થયો? આર્થિક. બિન વ્યાર્થિક વ્યવહાર એટલે કેવો વ્યવહાર? કે જેનું નાણાંના સ્વરૂપમાં મૂલ્ય માપી શકાતું નથી એવા વ્યવહારને આપણે લોકો કેવો વ્યવહાર કહીએ છીએ? બિન આર્થિક. હું તમને એમ કહું કે 50000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો, બિન આર્થિક. કંઈક ઓર્ડર મળ્યો છે ને, આપણે કંઈ માલ મોકલો નથી એને, આપણે કંઈ રોકડા નથી એમને, આપણે કંઈ માલ મોકલો નથી, બિન આર્થિક. હું એમ કહું કે 20000 રૂપિયાનો માલ ખરીદવાનો આપણે ઓર્ડર આપ્યો, માલ ખરીદવાનો આપણે ઓર્ડર આપ્યો તો બિન આર્થિક. આપણે ઓર્ડર આપીએ કે આપણને ઓર્ડર મળે, બધી વસ્તુ કેવી છે? બિન આર્થિક. એના પછી હું એમ કહું કે બેંકે 50000 નો બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો, બિન આર્થિક. હું એમ કહું કે 5000 નો માલ મફત નમૂના તરીકે મળ્યો, બિન આર્થિક. હું એમ કહું કે 10000 નો માલ મફત નમૂના તરીકે આપ્યો, વાહ, યે ગલતી કર દી તમને. નમૂના તરીકે મળે તો બિન આર્થિક, પણ નમૂના તરીકે આપીએ ને, આપણે કોકને આપીએ ને તો આર્થિક. પૂછો શું કામ? હું તમને એક એક્ઝામ્પલ દઉં. લેટ મી ગીવ યુ ધ વન એક્ઝામ્પલ. અમે લોકો જ્યારે નાના હતા ને ત્યારે અમારી બાજુમાં એક ચાવાળાની દુકાન હતી. ચાવાળા એટલે કે રો ચા, રોટી. રોટી એટલે કે ભૂકી, જેને તમે લોકો કહો છો ભૂકી. તો એ ભૂકી છે ને, ભૂકી એ લોકો વેચતા ને તો દિવાળી આવે ને એટલે શું કરે ખબર? એક કપ ચા બને ને એટલી ભૂકીના એ સેમ્પલ બનાવે, એક કપ ચા બને એટલી ભૂકીના સેમ્પલ બનાવે, અને જેટલા બાજુમાંથી નીકળે ને એ બધાને એક સેમ્પલ આપે, આલ્યો સેમ્પલ, આલ્યો સેમ્પલ, આલ્યો સેમ્પલ, આલ્યો સેમ્પલ, આલ્યો સેમ્પલ, આલ્યો. એટલે એ શું કામ એને સેમ્પલ આપતા હશે? નમૂના તરીકે, કે ભાઈ કદાચ ઓલા સામેવાળો આપણી સેમ્પલ લઈ જાય અને એને ગમે ચા તો એ આપણે ત્યાંથી ખરીદે. એટલે એનો મતલબ કે આપણે કોકને નમૂના તરીકે માલ આપીએ તો એ આર્થિક છે, કારણ કે એને કારણે આપણી એડવર્ટાઈઝ થાય છે. એડવર્ટાઈઝ થાય એટલે જાહેરાત ખર્ચ થયો, ખર્ચ જ થયો ને. કારણ કે માનો કે આપણે 5 કિલો ભૂકીના કોકને નમૂના દઈ દીધા હોય તો આપણે તો એ 5 કિલો ભૂકી ખરીદી તો હશે ને, એ ભાઈએ ક્યાંકથી પૈસા તો દીધા હશે કે નહીં? એટલે એ આર્થિક વ્યવહાર એટલે થાય છે. એટલે યાદ રાખો કે નમૂના તરીકે માલ મળે તો બિન આર્થિક, અને નમૂના તરીકે માલ આપીએ તો આર્થિક. આ વસ્તુ બધા લોકોને આવડવી જરૂરી છે. ક્લિયર એવરીવન? ભારત માતા કી જય. હરે કૃષ્ણ એવરીવન. આવડું બધાને? આયુષ્યો, દેટ્સ ગ્રેટ. હા, આર્થિક. હમણાં જ સમજાય ને, શાખ ઉપર વેચો તો એ આર્થિક, શાખ ઉપર ખરીદો તો એ આર્થિક. સમજાણું? આર્થિક એટલે શું? કે ગમે ત્યારે મળશે તો ખરા ને રૂપિયા. હું એમ કહું કે 5000 મજૂરી મુનિને ચૂકવવાની બાકી છે, 5000 મજૂરી મુનિને ચૂકવવાની બાકી છે તો એ આર્થિક. કારણ કે મજૂરી આજની તો કાલ ચૂકવવી પડશે. સમજાય છે?
જેમાં કંઈ દેવાનું નથી, જેમાં કંઈ લેવાનું નથી, એને આપણે લોકો કહેશું બિનઆર્થિક. તો આર્થિક અને બિનઆર્થિક, હવે બીજી મહત્ત્વની વાત મારી પોઈન્ટ એ છે કે સુકામીને આપણે લોકો આર્થિક બિનઆર્થિકનો તફાવત પાડીએ છીએ. ગાઈઝ હું તમને એ જ કહું છું કે 11મામાં જે લોકોના એકાઉન્ટ ઇઝી સમજેલું હોય ને વ્યવસ્થિત કન્સેપ્ટથી, તો એ આગળ છે ને બહુ પ્રગતિ કરે છે ગાઈઝ. તો સુકામેને આપણે આર્થિક અને બિનઆર્થિક વ્યવહારનો તફાવત પાડીએ છીએ, તમને કોઈને ખબર છે? નથી ખબર? તને ખબર છે મુનિ? નથી ખબર? એટલા માટે આપણે ગાઈઝ આર્થિક અને બિનઆર્થિક વ્યવહારનો તફાવત પાડીએ છીએ. કારણની વાત કરું છું, જરા કાનમાં નાખજો. કારણ કે હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો નોંધવામાં આવે છે એ આર્થિક વ્યવહાર રોજ નોંધવામાં આવે છે, બિનઆર્થિક વ્યવહારો મહત્ત્વના હોવા છતાં એની નોંધ કરવામાં આવતી નથી. હિસાબી પદ્ધતિની મર્યાદામાં શીખવાડ્યું તો કે બિનઆર્થિક વ્યવહારો મહત્ત્વના હોવા છતાં એની નોંધ થતી નથી, જ્યારે આર્થિક વ્યવહારોની નોંધ થાય છે. એટલા માટે આપણે ફેર પાડીએ છીએ કે આર્થિક ક્યાં ને બિનઆર્થિક ક્યાં. આર્થિક વ્યવહારો હશે તો ચોપડામાં લખશું, હિસાબમાં લખશું. બિનઆર્થિક વ્યવહાર હશે તેને ચોપડામાં લખશું નહીં. સમજાવણું એવરીવન? એટલા માટેનો ફેર પાડીએ. બીજો ટોપિક છે શું? તો કે રોકડ વ્યવહારને ઉધાર વ્યવહાર. બીજો ટોપિક આપણે શીખાતા કે રોકડ વ્યવહારને ઉધાર વ્યવહાર. કયો વ્યવહાર છે એ રોકડ છે અને કયો વ્યવહાર છે એ ઉધાર છે, એ આપણે લોકોએ સમજવો પડે. કયો વ્યવહાર છે એ રોકડ છે ને કયો વ્યવહાર છે એ ઉધાર છે, એ પણ ખબર પડવી જોઈએ. તો મેં તમને લોકોને રોકડ વ્યવહારને ઉધાર વ્યવહારને ઓળખ કઈ રીતના કરવી એ શીખવાડ્યું હતું લાસ્ટ લેક્ચરમાં. સૌથી પહેલાં મેં તમને એવું પણ શીખવ્યું હતું કે રોકડ વ્યવહારને રોકડ વ્યવહાર છે ઉધાર વ્યવહાર છે ખબર કેમ પડે. તો હું તમને બે ચાર ઉદાહરણ આપું, હમણાં ખબર પડશે કે 5000 કમિશન મળ્યું રોકડ કે બિન રોકડ કે ઉધાર? રોકડ. 5000 કમિશન મળ્યું તો મળી ગયું, રોકડ આવી ગયા. 10000 ભાડું ચૂકવ્યું રોકડ કે રોકડ? હું એમ કહું 50000ની ખરીદી કરી રોકડ? ખરીદી કરી. હું એમ કહું કે 50000નું વેચાણ કર્યું રોકડ? વેચાણ કર્યું તો રોકડ આવ્યા હશે. હું એમ કહું કે 50000ની ખરીદી મેહુલ પાસેથી શાખ પર ખરીદી તો ઉધાર? શાખ શબ્દ આવી ગયો, બરાબર છે. હું એમ કહું કે 60000નું વેચાણ રમણને શાખ પર કર્યું ઉધાર? શાખ એટલે ઉધાર થયું. હું એમ કહું કે 50000નો માલ મેહુલ પાસેથી રોકડેથી ખરીદ્યો રોકડ? હું એમ કહું કે 60000નો માલ રમણને રોકડેથી વેચ્યો રોકડ? હું એમ કહું 20000ની મિલકત નોવેલ્ટી ફર્નિચર માર્ટમાંથી ખરીદી અને એની સામે એને ચેક આપ્યો રોકડ? રોકડ વ્યવહાર થયો. ભલે મેં એને ચેક આપ્યો પણ એ અત્યારે શું કહેશે? રોકડા જ કહેશે ને, ગમે ત્યારે ચેક વટાવશે તરત જ, એટલે એના ખાતામાં રૂપિયા આવી જશે. હું એમ કહું કે છે ને, હું એમ કહું કે 5000નો માલ રાહુલ પાસેથી ખરીદ્યો કા નક્કી કરો? હજી નક્કી કરો સર. જો આમાં એમાં એવું છે કે એ બરાબર બી અને બી બરાબર સી, તો એ બરાબર સી. ઉધાર વ્યવહાર, મેં વ્યવહાર શીખવાડ્યો કે જ્યાં વ્યક્તિનું ખાલી નામ હોય, પેઢીનું નામ હોય, રોકડ એવા શબ્દનો ઉલ્લેખ ના હોય, ચેક એવા શબ્દનો ઉલ્લેખ ના હોય, તો આવો વ્યવહાર છે ને આપણે લોકો શું કરીએ છીએ મિત્રો? ઉધાર કહીએ છીએ. ભારત માતા કી છે. હું હવે કહું છું, હવેથી ધ્યાનપૂર્વક સાંભળજો મિત્રો, કે 5000નો માલ ચંદુને વેચ્યો, મુન્નો ઇમોશનલ થઈ જાય છે. કોઈ ઇમોશનલ થઈ જાય છે છોકરો, ખરેખર છોકરો બહુ ઇમોશનલ થઈ જાય છે. ઉધાર કેવો વ્યવહાર છે? ઉધાર, કારણ કે ચંદુનું નામ આવ્યું છે. હવે હું એમ કહું કે 50000નો માલ ચંદુને રોકડેથી વેચ્યો, હું એમ કહું કે 50000નો માલ છગન પાસેથી ખરીદ્યો ઉધાર? હું એમ કહું કે 5000નો માલ રમણ પાસેથી મફત નમૂના તરીકે મળ્યો બિનઆર્થિક? હા, સમજાઈ ગયું ને હવે તમને આખું રિવિઝન ક્લિયર બધાને? બિનઆર્થિક આર્થિક શું, રોકડ ઉધાર શું, સમજ્યું? આજે હું તમને નવો ટોપિક શીખવાડું છું જેનું નામ છે વ્યવહારોની બેવડી અસર. આપણે શીખાતા વ્યવહારોની બેવડી અસર. હા, ત્રીજો ટોપિક એ ખતમ કર્યો તમે, વ્યવહારોની બેવડી અસર. વ્યવહારોની બેવડી, બેવડી અસર એટલે મેં તમને કીધું કે બેવડી એટલે ઓલી જે બેવડી ઈ નહીં, બેવડી અસર એટલે બે અસર. બેવડી અસર એટલે કેટલી? બે અસર. દરેક વ્યવહારની બે અસર. આપણા આદરણીય વાસી લ્યુખા ફેસી ઓલી, આપણા આદરણીય વાસી લ્યુખા ફેસી ઓલી આપણને લોકોને કહી દીધી હતું કે કોઈ પણ વ્યવહાર હોય ને, કોઈ પણ વ્યવહાર એની ઓછામાં ઓછી કેટલી અસર કરજો? બે અસર.
આ બે અસર કરવાનું મેં તમને કારણ એ કીધું. શું કામ એને કોઈ કોઈ આપણે ચોરી કરી લઈએ નહીં, રૂપિયા આપણા બઠવાઈ જાય નહીં. એના માટે કંટ્રોલ કરવા માટે, હિસાબો ઉપર ધ્યાન રાખવા માટે, હિસાબો ઉપર નજર રાખવા માટે, કોઈ ફ્રોડ કે એવું થાય ને અટકાવવા માટે, કોઈ છેતરપિંડીને રોકવા માટે વ્યવહારોની બે અસર કરશો તો ખબર પડશે કે ક્યાં ભૂલ છે હિસાબમાં, ક્યાં છેતરપિંડી છે. અને આનો ઉપયોગ કર્યો લ્યુકા પેસિયોલીએ. નિયમો આપ્યા અને ઉધાર અને જમાના. પણ એ નિયમો શું છે હજી આપણે આગળ આ જ ચેપ્ટરમાં જોવાના છીએ બાળ મિત્રો. અત્યારે હું તમને એમ કહું છું કે કોઈ પણ વ્યવહાર થતો હોય એની ઓછામાં ઓછી બે અસર થાય છે, એટલે કે બે ખાતા બનશે. શું બનશે? ખાતા. ખાતું એટલે પણ મેં તમને સમજાવ્યું હતું, ખાતું એટલે શું? તો કે જે વ્યવહારો એક સરખા હોય, એક વ્યક્તિ સાથેના હોય, એક પેઢી સાથેના હોય, એ તમામ વ્યવહારોને એક જ જગ્યાએ નોંધવામાં આવે એને શું કહેવામાં આવે છે? ખાતું કહેવામાં આવે છે. ક્લિયર એવરીવન? વ્યવહારોની બે અસર કરશું. સમજો વ્યવહારોની બે અસર શું છે. પહેલી વાત કરું છું મિત્રો તમને વ્યવહારોની બે અસરની વાત. હું એમ કહું કે રૂપિયા 50,000 રોકડા લાવી વિશાલ સરે ક્લાસીસ ખોલ્યું. એટલે કોંગ્રેચ્યુલેશન્સ ગાઈઝ, હવે તમારા કોઈ શું બની જવાનું છે? વિશાલ સર. એટલે આ બિઝનેસ કોનો છે? તમારો છે. તમે 50,000 રૂપિયા રોકડા લાવી ધંધો શરૂ કર્યો હોય, શું થયું હોય? ઇમેજિન કે તમારા ધંધામાં 50,000 રૂપિયા રહેવા. મેં તમને કીધું કે અકાઉન્ટ્સમાં કેવું હોય છે, તો કે ધંધો અલગ છે, માલિક અલગ છે. બરાબર છે? ધંધો અલગ છે ને માલિક અલગ છે. તમે લોકો ધંધો છો, 50,000 રૂપિયા તમારા ધંધામાં રોકડા આવે છે, તમારા ધંધામાં 50,000 રૂપિયા રોકડા આવ્યા, તો પહેલી અસર રોકડ ખાતે થશે. બીજું, રૂપિયા લઈ આવ્યું કોણ? માલિક લઈ આવ્યું. કોણ લઈ આવ્યું? માલિક. એટલે ક્યાં જાય? માલિકના મૂડી ખાતે. યાદ આવે છે ધંધા માટે કે ધંધાનો માલિક ધંધામાં રોકડ લઈ આવે, માલ લઈ આવે, મિલકત લઈ આવે કે પોતાની અંગત આવક લઈ આવે, એને આપણે લોકો શું કહીએ છીએ? મૂડી કહીએ છીએ. એટલે ભવિષ્યમાં તમને કોઈ પૂછે કે દીકરા ઊભો થા અને બોલ કે મૂડી એટલે શું, અને મૂળાની જેમ ઊભા નહીં રહેતા, હે ને, કેજો કે વી આર ધ સ્ટુડન્ટ્સ ઓફ પ્રોફેસર વિશાલ સર, આઈ નો વેરી વેલ કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મૂડી. ઊભા થઈને બોલવાનું કે ધંધાનો માલિક છે સર, ધંધામાં રોકડ લાવે, ધંધામાં મિલકત લાવે, ધંધામાં સ્ટોક લાવે, પોતાની અંગત મિલકત પણ ધંધામાં લાવે, એને શું કહેવામાં આવશે? મૂડી કહેવામાં આવશે. હવે સર બીજું બોલો, કાંઈ પૂછવું છે તમારે? નહીં, સમજાણું? ઓકે. હું એમ કહું તમારા ઇમોશનને કંટ્રોલ કર મુન્ના. હું એમ કહું કે રૂપિયા 50,000નો માલ ખરીદ્યો. જસ્ટ ઇમેજિન કે 50,000નો માલ ખરીદ્યો, એટલે આપણે લોકોએ 50,000નો માલ ખરીદ્યો એટલે આપણા ધંધામાં માલ આવ્યો. ખરીદ્યો એટલે ખરીદ ખાતે અસર થશે. 50,000નો માલ ખરીદ્યો છે એટલે કાકા બાપાના કંઈ પોરિયા તો થતા નહીં હોય, એટલે આપણે એને રોકડા દેવા પડશે ને, તો આપણે રોકડા આપીએ તો રોકડ આપણા ધંધામાંથી જાય છે, તો ક્યાં ખાતે અસર દેશું? રોકડ ખાતે. એટલે બે ખાતાની અસર કહું તો ખરીદ ખાતે અને બીજું રોકડ ખાતે. સમજાય છે? મારી ભાવનાઓને સમજી શકો છો તમે લોકો? ઓકે. પછી હું તમને એમ કહું કે 80,000નો માલ વેચો. જસ્ટ ઇમેજિન 80,000નો માલ વેચો, શું થશે? માલ વેચો એટલે ધંધામાંથી માલ ગયો, વેચાણ છે તો વેચાણ ખાતે અસર, વેચો છે એટલે તમને કંઈક રોકડા તો અપાય છે ને, તો તમારા ધંધામાં રોકડ આવે છે, તો ક્યાં ખાતે અસર? રોકડ ખાતે. ક્લિયર? સમજાય છે બધાને? હું એમ કહું કે 50,000 મજૂરીના ચૂકવ્યા, ચાલો ચૂકવી દીધો, 50,000 મજૂરીના ચૂકવી દીધા, તમારા ધંધામાંથી રોકડ જાય છે એટલે ક્યાં ખાતે અસર? રોકડ ખાતે. શેના ચૂકવ્યા? મજૂરી. એટલે તમે કોકની સેવા લીધી છે ને, સર્વિસ લીધી છે ને, તમે કોકની સેવા લ્યો, કોકની સર્વિસ લ્યો, એટલે તમારા માટે શું થઈ જાય? ખર્ચ થઈ જાય. શું થઈ જાય? ખર્ચ. એટલે મજૂરી ખર્ચ છે એટલે ક્યાં ખાતે અસર દેશું? મજૂરી ખાતે અસર. પાછો મૂનો ઇમોશનલ થઈ જાય છે યાર, ચા પાણી પાવે ને. મજૂરી ખાતે અસર. સમજાય બધાને ગાઈસ? શ્યોર? એના પછી હું તમને એમ કહું કે 40,000 કમિશન મળ્યું. લઈ લો તો 40,000નું કમિશન લઈ લીધું. શું થયું હશે? રોકડ આવે એટલે ક્યાં ખાતે અસર? રોકડ. શેના આવ્યા ભાઈ? કમિશન. તમારી આવક થઈ જશે હે ને, તો બીજી અસર ક્યાં દેશું? કમિશન ખાતે. સમજાય છે ભાવનાઓને? ઓકે. હું તમને એમ કહું કે 10,000 રૂપિયા ટેલિફોન બિલ ચૂકવ્યું. 10,000 રૂપિયા ટેલિફોન બિલ ચૂકવ્યું. 10,000 ટેલિફોન બિલ ચૂકવ્યું તો શું થશે? રોકડ જાય એટલે રોકડ ખાતે અસર. શેના ચૂકવ્યા? અને ટેલિફોન બિલ છે તમારા ધંધા માટે શું થશે? ખર્ચ એટલે ટેલિફોન બિલ ખાતે અસર. ક્લિયર એવરીવન? બધાને શ્યોર મગજમાં ઉતરે છે?
શ્યોર ઉતરે છે? ઓકે, હું એમ કહું કે 50,000 માલ ભારતીબેન પાસેથી શાખ ઉપર ખરીદ્યો, ઉધાર લેવાથી તો મને ખબર છે આપણે તો બે અસરની જરૂર છે. શું બે અસર થતી છે? ચાલો ખરીદી આવો, ભારતીબેન પાસે જાઓ ને 50,000 માલ પહેલાં લઈ આવો, જાઓ તો લઈ આવ્યા. શું થયું છે? માલ ખરીદી આવ્યા, માલ ધંધામાં આવ્યો એટલે ખરીદી કહેવાશે, ખરીદ ખાતે હશે. હવે તમે કઈ ભારતીબેન રૂપિયા તો આપ્યા નથી, ભારતીબેન બિચારી રૂપિયા મેં તમે કીધું એક ભારતીબેન, શું કીધું? એક ભારતીબેન, અમે તને એક મહિના પછી રૂપિયા દઈ દઈશું, ત્યાં સુધી બોલતી નહીં. બરાબર છે, ત્યાં સુધી બોલતી નહીં. તો ભારતીબેન આપણે ત્યાં રૂપિયા આપ્યા નથી કંઈ, આજની તો કાલે દેવા તો પડશે ને ભારતીબેન ને, કે ભારતીબેન બૂચ મારી દેવું, નહીં બૂચ નહીં મારીએ, ભારતીબેન આપણે આપશું, ભવિષ્યમાં આપશું. તો અત્યારે બિચારી ભારતી આપણને રૂપિયા આપ્યા છે, શાખ ઉપર માલ આપ્યો છે, તો બીજી અસર કોની ખાતે દેશું? ભારતીબેન ખાતે. આપણને યાદ તો હોવું જોઈએ ને કે આપણે ભારતીબેનને 50,000 દેવાના છે. યાદ રહે રાખશું કેમ? યાદ રહેતું નથી એટલા માટે લખવું પડે, એટલે લખી નાખ્યું કે ભારતીબેનને એક મહિના પછી 50,000 દેવાના છે. તેરે ઇમોશન્સ કો કંટ્રોલ કર મુન્ના, તું બાવરા હો ચુકા રે, સમજાણો? ઓકે એવરીવન, એના પછી સમજો એવરીવન, આ વિડીયો લેક્ચર તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ બનવાનો છે. આ વિડીયો લેક્ચર તમે જોશો ને ગાઈસ, તો તમને લોકોને આગળના બધા કન્સેપ્ટ આજે અત્યારે જોયો, કાલે તમારે ટેસ્ટ છે મને ખબર છે, કાંઈ વાંધો નહીં, કાલે ટેસ્ટ પતી જાય ને ઘરે જઈને આ વિડીયો પાછો જોજો, તમને રિવાઇઝ પાછો આખું ચેપ્ટર થઈ જાય, આખું ચેપ્ટર ગાઈસ. હવે જેમ આપણે લોકોએ પહેલાં બે વિડીયો બનાવ્યા હતા યાદ આવતા હોય તો હા ને, હિસાબી પદ્ધતિના આ વિડીયો જોશો ને, આ ત્રણેય ટોપિક્સ યાદ રહી જશે. બરાબર છે, હું એમ કહું કે 40,000 માલ છગનને શાખ ઉપર વેચો. કઈ રીતના વેચો? શાખ ઉપર એટલે બાકી. ચલો છગનને વેચી દો પ્લીઝ, 40,000 માલ વેચી દો, છગનને વેચી દીધો, જસ્ટ ઇમેજિન વેચી દીધો, વેચી દીધો. શું થયું હશે? ધંધામાંથી માલ જાય એટલે વેચાણ ખાતે હશે. હવે છગનને કીધું, હે છગન રૂપિયા આપ. છગન કે ભાઈ અત્યારે તો રૂપિયા છે નહીં, ઘરમાં સારો એવો પ્રસંગ છે, રૂપિયા અત્યારે માગતા નહીં, એક મહિના પછી તમને હું દઈ જઈશ રૂપિયા. આપણે કીધું કાંઈ વાંધો નહીં, જા મુન્ના મોજ કર, તું બી ક્યાં યાદ રાખે કિસ અમીર છે તેરા પાલા પડા હે. બરાબર છે, આપણે એને દઈ દીધા. પણ આપણે છગનને જાતા જાતા કીધું કે હે છગન ભૂલતો નહીં હો, તારે મને રૂપિયા દેવાના છે, એક મહિના પછી દઈ દેજે. કરતા નહીં છગન બિચારો કહે છે કે કાંઈ વાંધો નહીં બાપુ, તમને હું રૂપિયા આપી દઈશ. પણ આપણને યાદ રહીએ? કોઈ યાદ રહીએ આપણને? ન રહીએ તો આપણે લખવું પડે ને કે છગનના આટલા રૂપિયા બાકી છે, એટલે કઈ ખાતે અસર દેશું છગન. આઈ હોપ છો કે તમને આ સમજાય છે ગાઈસ. હું જે સમજાવવા માગું છું એ મારી ભાવનાઓને તમે લોકો સમજી શકો છો ગાઈસ, મને એવું લાગી રહ્યું છે તમારા મોઢા ઉપરથી. મજા આવે છે ને ગાઈસ બધાને? ઓકે, એના પછી હું એમ કહું કે સ્ટેશનરી ખરીદી 50,000 રૂપિયાની. આપણો ધંધો છે ને કરિયાણાનો છે ગાઈસ, સમજો આપણો ધંધો છે નો છે કરિયાણા. આપણે સ્ટેશનરી ખરીદી ગાઈસ 50,000 રૂપિયા. સ્ટેશનરીનું શું કરશું? બિલ બનાવશું, બિલ બનાવીને દઈ દઈશું, ફાઇલ બનાવશું, ફાઇલ રાખશું, ફાઇલ એક વર્ષ પછી ફ્લોપ. તો એનો મતલબ કે આપણા માટે સ્ટેશનરી છે એ શું થઈ જશે? ખર્ચ થઈ જાય. ખરીદી તો ન થાય ને, કારણ કે ખરીદી માટે આપણે કોઈ વ્યાખ્યા જોઈ છે કે જે ધંધાનો માલ મેળવતા હોય અને એ જ ધંધો વેચ એ જ માલ વેચતા હોય તો એને ખરીદી કહેવાય. આ કાંઈ ખરીદી કહેવાય નહીં, કારણ કે આપણો કરિયાણાનો ધંધો છે, સ્ટેશનરીનો ધંધો છે નહીં. સ્ટેશનરી તો ખાલી ઉપયોગમાં આવે છે, એનો ઉપયોગ કરીને આપણે ફેંકી દેવાની છે, એટલા માટે શું થયું? ખર્ચ. હવે સ્ટેશનરી 50,000ની ખરીદી, જાઓ ખરીદી આવો સ્ટેશનરી, ખરીદી લીધી. સ્ટેશનરી ધંધામાં આવે છે એવું વિચારતા નહીં, અહીંયા આપણે સ્ટેશનરી શું છે? આપણા માટે ખર્ચ છે, એટલે સ્ટેશનરી ખર્ચ ખાતે અસર. અને મફતમાં તો કોઈ આપશે નહીં, કારણ કે આપણે કોઈ કાકા બાપાના પોરિયા છે નહીં, એટલે આપણા ધંધામાંથી રોકડ જાય છે. તો બીજી અસર ક્યાં દેશું? રોકડ ખાતે. તો આઈ હોપ છો કે તમને આ વિડીયોની અંદર આ ત્રણેય ટોપિક ક્લિયર થઈ ગયા. પહેલું આર્થિક વિનાથી, આર્થિકને કેમ ઓળખશો? પાગલ હો ચુકે હો સભી લોગ, સુનતે નહીં હો મેરી બાત, વૃદ્ધિ ભ્રષ્ટ હો ચુકી હૈ મોબાઈલ યુઝ કરતે કરતે. વાત કરો, મેં શું કીધું તું? આર્થિક વ્યવહાર માટે રોકડ આવે, રોકડ જાય, અને દેવાદાર લેણદારના સમજાણો ક્લિયર. બીજું એટલે સમજાઈ ગયું ને, બિન આર્થિકમાં શું કરશો? નાણાંનું મૂલ્ય ન આંકી શકાય એને બિન આર્થિક વ્યવહાર કહેવાય. પછી રોકડ ને ઉધાર, કેમ ખબર પડશે ઉધાર એ રીતે? ખાલી વ્યક્તિનું નામ હોય કે પેઢીનું નામ હોય તો ઉધાર, બાકી બધા રોકડા. ભારતના તાકી જય. એના પછી શું શીખ્યા? અસરો. અસરમાં તમને ખબર પડી ગઈ આપણે શું કરી દેવાનું છે, ઇમેજિન કરવાનું
કે આમાં હું થયું હોય છે ને આમાં હું થશે. ઇમેજિન કરો, બે અસર ખબર પડી જાય. નેક્સ્ટ લેક્ચરમાં આઈ વિલ ટીચ યુ ધ ટાઈપ્સ ઓફ અકાઉન્ટ, ખાતાના પ્રકારો નેક્સ્ટ લેક્ચરમાં હું શીખવાડીશ, એટલે કે મંડે ચાલુ કરશું આપણે લોકો, બરાબર છે? તો મળીએ છીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી જાવ ગાઈઝ, જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.